હલો નમસ્કાર મિત્રો, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભારતી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એકદમ નવી રીતે ટેસ્ટી પૌવાના વડા બનાવીશું, જેને તમે પૌવાના ઢેબરા પણ કહી શકો છો. અને આ પૌવાના વડા ઘરે બનાવવા એકદમ આસાન છે અને તે ઘરમાં રહેલી વસ્તુમાંથી ખૂબ જ ઓછા સમયમાં એકદમ સહેલાઈથી બની જાય છે. અને આ પૌવાના વડાનો ટેસ્ટ એટલો સરસ છે કે જો તમે આ રીતે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. અને તમે આ પૌવાના વડાને સવારના નાસ્તામાં કે પછી સાંજની હલકી ફૂલકી ભૂખમાં બનાવીને ખાઈ શકો છો. તો ચાલો એકદમ નવી રીતે બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ફક્ત 15-20 મિનિટમાં બની જાય તેવા ઇન્સ્ટન્ટ પૌવાના વડા બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી જોવા માટે ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી અમારા બધા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે સૌથી પહેલાં. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને નવી રીતે પૌવાના વડા બનાવવા માટે અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલમાં 1.5 કપ એટલે કે 1 કપની ઉપર 1/2 કપ જેટલા પૌવા લીધા છે. અને આ પૌવા વજનમાં 250 ગ્રામ જેટલા છે. તો હવે આપણે આ પૌવાને એડ કરી દઈએ. તો હવે આપણે આ પૌવાને પાણીથી પલાળવાના છે, તો તેના માટે આ પૌવા ડૂબે એટલું પાણી તેમાં એડ કરી દઈએ. અને હવે આપણે આ પૌવાને ઢાંકણ ઢાંકીને લગભગ 5-7 મિનિટ સુધી રેસ્ટ થવા દઈએ, જેથી આપણા પૌવા એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય. તો લગભગ 5-6 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા પૌવા એકદમ સારી રીતે પલળીને સોફ્ટ થઈ ગયા છે. અને તેને આ રીતે હાથની મદદથી પ્રેસ કરીએ તો તે એકદમ સારી રીતે મેશ થઈ જાય છે, મતલબ કે આપણા પૌવા એકદમ સારી રીતે પલળી ગયા છે. તો હવે આપણે આ પૌવાને આ રીતે એક ચાણીમાં કાઢી લઈએ અને તેને ચમચીની મદદથી આ રીતે પ્રેસ કરીને તેમાં રહેલું બધું જ પાણી નિતારી લઈએ. અને હવે આપણે આ પૌવાને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે આપણા ઢેબરાને એકદમ સરસ બાઇન્ડિંગ અને ટેસ્ટ આપવા માટે અહીંયા આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. જે આપણે નોર્મલી રોટલી બનાવવા માટે લોટ લઈએ તે જ લોટ લીધો છે. તો હવે આપણે તેને એડ કરી દઈએ. અને તેની સાથે આપણે તેમાં 1 વાટકી જેટલો ઝીણો રવો લીધો છે. તો અહીંયા જો તમારી પાસે સૂજી હોય અને આ રીતનો ઝીણો રવો ના હોય તો સૂજીને મિક્સર જારમાં ક્રશ કરીને તેને આ રીતે ઝીણો કરી લેજો. તો હવે આપણે તેને એડ કરી દઈએ. અને હવે આપણે તેમાં તીખાશ માટે 1 નાની ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. તો અહીંયા તમે મરચાંની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. અને તેની સાથે આપણે તેમાં 1 વાટકી જેટલા સમારેલા કોથમીરના પાન એડ કરી દઈએ. અને હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલા અજમાને હાથથી ક્રશ કરીને તેને એડ કરી દઈએ. અને હવે અજમાને એડ કર્યા બાદ આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ. તો તેના માટે તેમાં 1 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દઈએ. તો અહીંયા તમે મરચાંની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. અને તેની સાથે આપણે તેમાં 1 નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. અને તેની સાથે આપણે તેમાં 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ. અને હવે આપણા ઢેબરામાં એકદમ સરસ ટેસ્ટ આવે તેના માટે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. તો સફેદ તલને આપણા ઢેબરામાં એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને તેની સાથે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને હવે આપણા પૌવાના ઢેબરાને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. અને હવે તેની સાથે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈએ. તો લીંબુનો રસ અને દળેલી ખાંડને આપણા પૌવાના ઢેબરામાં એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને હવે આપણે હાથની મદદથી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. તો હવે આપણે ઢેબરાનો લોટ બાંધવા માટે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ સારી રીતે ઢેબરા માટેનો લોટ બાંધી લઈએ. તો અહીંયા આપણે ઢેબરાનો લોટ બાંધતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વધારે પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો. બસ આપણું મિશ્રણ આ રીતે બાઇન્ડ થઈ જાય તેટલા જ પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા થોડી વાર જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે બંધાઈ ગયો છે. તો હવે આપણે આ લોટને સ્મૂથ કરવા માટે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને હવે આપણે આ રીતે લોટને તેલમાં એકદમ સારી રીતે મસળી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો વડા માટેનો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે તેમાંથી પૌવાના વડા બનાવવા માટે આ રીતે હાથમાં થોડું તેલ લગાવી લઈએ. અને હવે બનાવેલા લોટમાંથી આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈને પહેલાં તેને બંને હાથની મદદથી રાઉન્ડ શેપ આપી દઈએ. અને હવે આપણે આ રીતે આંગળીની મદદથી પ્રેસ કરીને એકદમ સારી રીતે તેને વડા જેવો શેપ આપી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એકદમ સારી રીતે પૌવાના વડા બનાવી લીધા છે. અને મિત્રો, આ પૌવાના વડા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે આ રીતે આ રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે આ વડાને એક પ્લેટમાં કાઢી લઈએ. અને હવે આ રીતે આપણે બીજા બધા જ વડાને બનાવી લઈએ. થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બીજા બધા જ વડાને બનાવી લીધા છે. તો હવે મિત્રો, આપણે આ વડાને તળવાના છે. તો તેના માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો હવે આપણે તેલને ગરમ થવા દઈએ. થોડી વાર થઈ ગઈ છે અને તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ રીતે એક એક વડાને તેલમાં એડ કરી દઈએ. અને હવે આપણે આ વડાની શરૂઆતમાં સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ નથી કરવાની, પણ આપણા વડા નીચેની સાઈડથી થોડા તળાઈ જાય ત્યારબાદ આપણે તેને જારાની મદદથી તેની સાઈડ ચેન્જ કરીને તેને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ.
અને અહીંયા મિત્રો આપણે વડાને તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમમાં જ રાખવાની છે એટલે કે આપણે વડાને વધુ પડતી હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાના નહીં તો આપણા વડા બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે અને જો આપણે તેને લો ગેસની ફ્લેમ પર તળશું તો આપણા વડા તેલ એબ્ઝોર્બ કરી લેશે અને તે સારા નહીં બને તો લગભગ 4-5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વડા એકદમ સારી રીતે તળાઈ ગયા છે તો હવે આપણે આ વડાને આ રીતે જારામાં લઈ લઈએ અને તેમાં રહેલું બધું જ એક્સ્ટ્રા ઓઇલ નીતારી લઈએ અને હવે આપણે આ વડાને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ રીતે આપણે બીજા બધા જ વડાને તળી લઈએ થોડી વાર થઈ ગઈ છે અને આપણે આ રીતે બીજા બધા જ વડાને તળી લીધા છે તો હવે આપણે આ વડાને સર્વ કરી લઈએ તો તેના માટે આપણે આ વડાને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે આ વડાને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરીએ અને હવે આપણે આ વડાનો એક પીસ તમને તોડીને પણ બતાવીએ તો તમે જોઈ શકો છો કે બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એકદમ ટેસ્ટી એવા આપણા પૌવાના વડા બન્યા છે તો અહીંયા આપણા એકદમ નવી રીતે બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એકદમ ટેસ્ટી પૌવાના વડા કે પછી ઢેબરા બનીને તૈયાર છે જો તમને આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે જો મિત્રો તમે હજુ સુધી ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી અમારા બધા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને તમને આ એકદમ ટેસ્ટી એવા પૌવાના વડાની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો